सर्व सेवा संघ तथा कच्छ विसा उसवार जैन महाजन भूजना संयुक्त उपक्रमे जिल्लाना कांठाड़ पट्टीना लखपत जेवा अंतरियाळ विस्तारना गामोमां शिक्षकोने गट निवारवाना हेतुथी 350 जेटला स्थानिक ग्राम्य विस्तारना तथा जरूरी योग्यता धरावता उम्मीदवारोनी शिक्षण खातानी सहमतिथी वचगाळानी व्यवस्थाना निमणूक पत्रो जिल्लाना प्रभारी मंत्री अने राज्यना परिवार कल्याण विभागना मंत्री श्री शंकरभाई चौधरीना हस्ते एनायत करायो हतो। તેમણે નિમણૂક મેળવનાર ઉમેદવારોને પોતાની જવાબદારી ઈમાનદારીપૂર્વક ઉપાડી લેવાની હાકલ કરી હતી અને શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો તે પ્રેરણાને યાદ રાખવા અનુરોધ કર્યો હતો। તેમણે સર્વ સેવા સંઘને રાજ્ય સરકાર વતી બહુ જ મોટી જવાબદેહીતા નિભાવવા માટે દિલોજાનથી અભિનંદન પાઠવ્યા હતા અને મહાજન પરંપરાના હામી શ્રી તારાચંદભાઈ છેડાની સદભાવનાને સ્નેહથી સલામી આપી હતી। આ પ્રસંગે બોલતા રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા બધું જ સરકાર કરશે તેવી માનસિકતાનો ત્યાગ કરવાની ટિપ્પણી કરી સરકારના સાચા આયોજનમાં પ્રાણ ફૂંકવા અને વેદરકારી કે ભૂલ જણાય તો કાન પકડવાની નાગરિકોને ફરજ હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે માંડવીના સૌનિષ્ઠ શિક્ષક અને તાજેતરમાં શ્રેષ્ઠ રાષ્ટ્રીય શિક્ષકના એવોર્ડથી વિભૂષિત થયેલા શ્રી દિનેશભાઈ શાહની સૂઝબૂઝનો લાભ મળી રહેશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે કચ્છના સાંસદ શ્રી વિનોદ ચાવડા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગાએ પ્રાસંગિક પ્રવચન કરતા બંને સંસ્થાઓની શિક્ષણ જગતની આ મોટી સેવાને બિરદાવી હતી। આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ઉમેદવારોને પ્રતિકાત્મક નિમણૂક પત્રો અપાયા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી લાલભાઈ રાંભિયાએ કર્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વ સેવા સંઘ તથા ભુજ કચ્છી વિસા ઓસવાળ જૈન મહાજનની આ અનોખી પહેલને બિરદાવી હતી।